કેમ છો બધા? મજામાં જ હશો, મજામાં છો ને? હવે તો વિડિયો જોવાની બહુ જ મજા આવે છે, આવે છે ને ફ્રેન્ડ્સ? ચાલો તો હું આજે તમારા માટે એક વાર્તાનો વિડિયો લઈને આવી છું. તમે બધા નવી નવી વાર્તા સાંભળો છો ને? હા, તો આજે હું તમને એક નવી વાર્તા કહેવાની છું. તમે બધા આ વાર્તા ધ્યાનથી સાંભળશો, સાંભળશો ને ફ્રેન્ડ્સ? ઓકે, સો ફ્રેન્ડ્સ, આપણી વાર્તા સ્ટાર્ટ થઈ છે. સ્ક્રીન પર જુઓ શું દેખાઈ રહ્યું છે. ચિત્ર છે વાર્તાનું, છે એમાં શું છે? સાપ દેખાય છે, એક પરધી છે, અને જળ ઉપર શું છે? પોપટ અને પોપટી છે. તો ફ્રેન્ડ્સ, આપણી વાર્તાનું નામ શું છે ખબર? પોપટ, પોપટી અને પરધી. તો આપણે વાર્તા સ્ટાર્ટ કરીએ, ધ્યાનથી સાંભળજો. હા ફ્રેન્ડ્સ, એક જંગલ હતું, દેખાય છે ને ફ્રેન્ડ્સ જંગલ? તો એ જંગલમાં એક વડનું ઝાડ હતું. વડનું ઝાડ બધાએ જોયું છે ને ફ્રેન્ડ્સ? તો એક જંગલમાં એક વડના ઝાડ પર પોપટ અને પોપટી રહેતા હતા. પોપટ અને પોપટીનો માળો હતો ફ્રેન્ડ્સ. એક દિવસ તેઓ બચ્ચા માટે ચણા લેવા ગયા, એટલે બચ્ચા માટે ખાવાનું લેવા ગયા ફ્રેન્ડ્સ. કોણ? પોપટ અને પોપટી. તો ત્યારે એક પરધી એ ઝાડ પર આવ્યો અને ઝાડ પર ચડીને તેના બચ્ચા પકડી લીધા. પોપટ અને પોપટીના બચ્ચા હતા ઝાડ ઉપર ફ્રેન્ડ્સ. તો પેલા પરધીએ આવીને એ બચ્ચા લઈ લીધા ફ્રેન્ડ્સ. એટલામાં પોપટ અને પોપટી પાછા આવી ગયા. તો એ લોકોએ જોયું કે આ પરધી તો અમારા બચ્ચાને લઈ લીધા છે. તો પોપટી તો રડતી રડતી કહે છે, અરે દુષ્ટ, મારા બચ્ચાને છોડી દે, હજુ તો એ સાવ નાના છે. પોપટી રડીને શું કહે છે પેલા પરધીને? કે તું મારા બચ્ચા છોડી દે, તો હજુ ખૂબ નાના છે ફ્રેન્ડ્સ. તો પછી પરધી બોલ્યો, હું તારા બચ્ચાને મારીશ નહીં, પણ પૈસા માટે એને વેચી દઈશ. પેલો પરધી શું કહે છે? કે બચ્ચાને હું મારીશ નહીં, પણ એને હું વેચી દઈશ અને હું પૈસા કમાઈશ. તો પોપટે જોયું કે આ ક્રૂર પરધી બચ્ચાને છોડશે નહીં. એટલે પેલા પોપટે એક યુક્તિ વિચારી લીધી અને તે પોપટ બોલ્યો, પરધીને કહે છે, ભાઈ તમારે ધન જ જોઈએ છે ને, તો હું તમને એટલું બધું સોનું આપું કે તમે ન્યાલ થઈ જશો, એટલે તમે એકદમ પૈસાવાળા થઈ જશો. એટલે પરધીએ કહ્યું, તું એટલું સોનું ક્યાંથી આપીશ મને? પરધીએ પોપટને શું કીધું કે તું આટલું બધું સોનું ક્યાંથી લાવીશ? તો પેલો પોપટ કહે છે, થોડા દિવસ પહેલાં કેટલાક ચોરોએ અહીં જંગલમાં આવીને સોનું છુપાવ્યું છે. શું કહે છે? કેટલાક ચોરો જંગલમાં આવીને એક ઝાડની અંદર સોનું છુપાવ્યું છે. તમે મારા બચ્ચાને છોડી દો, તો હું તમને એ જગ્યા બતાવું. એટલે પેલો પરધી તો સોનાની લાલચમાં આવી ગયો અને તેને બચ્ચાને છોડી દીધા. શું કર્યું? એ તો લાલચમાં આવી ગયો અને બચ્ચાને છોડી દીધા. તેણે વિચાર્યું કે ધન લીધા પછી પણ આ નાના બચ્ચાને તો હું પકડી શકું. એ પરધી જે હતો એ ખૂબ લુચ્ચો હતો, તે એવું વિચારે છે કે હું પહેલાં સોનું લઈ આવું અને પછી પાછો આવીશ અને આ બચ્ચાને લઈ જવા. એટલે પછી પોપટ પહેલાં પરધીને લઈ જાય છે નજીકના એક વૃક્ષ હતું. એ વૃક્ષની અંદર એક થડ હતો. તો એ થડની અંદર બખોલમાં એક મોટો સાપ રહેતો હતો. પોપટે શું કર્યું? એક વૃક્ષમાં લઈ ગયો અને વૃક્ષમાં થડની અંદર એક બખોલ હતી, તેમાં કોણ રહેતું હતું? મોટો સાપ રહેતો હતો. તો પેલા પોપટ પરધીને ત્યાં લઈ ગયો. તેણે કહ્યું, ચોરે પેલી બખોલમાં સોનું મૂક્યું છે. પેલા બખોલમાં શું હતું? સોનું હતું. તો શું કીધું? કે આમાં સોનું મૂક્યું છે, તમે તમારા હાથે જ જેટલું સોનું જોઈએ એટલું લઈ લઉં. એટલે પેલા પોપટે પરધીને શું કીધું? કે તમને જેટલું સોનું જોઈતું હોય તો તમે અંદર હાથ નાખીને તમને જેટલું સોનું જોઈએ એટલું લઈ લઉં. પરધીએ જઈને બખોલમાં હાથ નાખ્યો તો તરત જ તેમાં રહેલા સાપે એને ડંખ માર્યો, કારણ કે એમાં તો સાપ રહેતો હતો અને પેલા પરધીને ખબર હતી નહીં કે આમાં સાપ રહે છે. એટલે એ પેલા સાપનું ઝેર પરધીને ચડ્યું અને એ ત્યાં જ ધરી પડ્યો અને એ મૃત્યુ પામ્યો. એટલે પેલો પરધી જે હતો તો એ મરી ગયો. આથી પોપટ અને પોપટી પોતાના બચ્ચાને લઈને ખૂબ ખુશ થઈ ગયા અને માળામાં પાછા ફર્યા. તો ફ્રેન્ડ્સ, જોયું ને આ પરધી કેટલો લાલચવાળો હતો,
એને તો સોનું પણ જોઈતું હતું અને પેલા પોપટના બચ્ચા બી, પણ પોપટે ખૂબ મસ્ત યુક્તિ વિચારી અને એને કારણે એ લોકોના બચ્ચાને બચાવી લીધા. ફ્રેન્ડ્સ, તમને આ વાર્તા સાંભળવાની મજા આવી ને? શું હતું આજ આ વાર્તામાં? શું હતું, કોણ હતું, કયું પક્ષી હતું? પોપટ હતું અને પોપટી હતી અને તે લોકોના બચ્ચા હતા. પછી સાપ હતો, બરાબર છે, અને પરધી હતો. પરધી શું કરવા આવેલો ફ્રેન્ડ્સ? પોપટ અને પોપટીના બચ્ચાને લેવા આવેલો. કેમ તેના બચ્ચાને લેવા આવેલો ફ્રેન્ડ્સ? કારણ કે તેને પૈસા જોઈતા હતા એટલે તેને વેચવા માટે આવેલો હતો. તો તમને ખબર પડી ને ફ્રેન્ડ્સ કે આ વાર્તામાં શું આવે છે? તો તમને મજા આવી ને આ વાર્તા સાંભળવાની? તો ફ્રેન્ડ્સ, હા, આ વાર્તા તમારે તમારા ફ્રેન્ડ્સને સંભળાવવાની છે, બરાબર? પોપટ, પોપટી અને પરધી. તો તમને મજા આવી ને આ વાર્તા સાંભળવાની? ઓકે ફ્રેન્ડ્સ, વાર્તા ગમી અને બધાને મજા આવીને સાંભળવાની. હા, તો આવી જ વાર્તા સાથે ફરી મળીશું. બાય.